નમસ્કાર, જેડ એસ ટીવી અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 27/9/2020 અને રવિવારના દિવસે આપને ખાસ રોજ હતી. મિત્ર મિત્રો, આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની મિલકત સંબંધિત કાર્યોમાં સક્રિયતા વધશે. વેપારમાં ભાગીદારીમાં વિશેષ વૃદ્ધિના યોગ થશે. ધાર્મિક સમસ્યાઓ પર વિચાર અને વિવશ કરવાની આજના દિવસે તકેદારી રાખવી છે. મહત્વાકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ બને છે. કુટુંબમાં સારું વાતાવરણ, મનમાં પ્રસન્નતા રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે આજના દિવસે સાવચેત રહેવું. ખાનપાનમાં ધ્યાન રાખવું. મિત્ર સંતાન પક્ષ સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ બનશે. વિવાદ કે મુકદ્દમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વાત કરીશું મિથુન રાશિની. ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્વપૂર્ણ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરશો. આત્મવિશ્વાસથી કાર્ય શુભ કરવું. શુભ ચિંતકોથી મુલાકાત થશે. વાત કરીશું કર્ક રાશિની. કાયદાની બાબતમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે. વાત કરીશું સિંહ રાશિની. સુખ સુવિધા ઉપરાંત પ્રતિષ્ઠા સંબંધિત વિશેષ યોગ વાહન સુખનો ઉત્તમ યોગ બને છે. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યનો યોગ બને છે. વિશેષ ખર્ચાનો યોગ બને છે. વાત કરીશું કન્યા રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મકાન સંબંધિત સમસ્યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વાભાવિકથી સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. આમોદ પ્રમોદ વિલાસિતતામાં સમય પસાર કરશો. અનુકૂળ પ્રમાણે સક્રિયતા આવશે. નિશ્ચિતતા ચોક્કસ આવશ્યક બનશે. કૌટુંબિક સંબંધિત કાર્યોમાં લાભ થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મિત્ર સહયોગ નહીં રહે. વેપાર વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો. વાત કરીશું આજના દિવસે મકર રાશિની. પ્રિય વ્યક્તિથી ભેટ થશે. કાર્યમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ જોખ રહેશે. કોઈ વ્યક્તિગત સમસ્યા ઊભી થઈ શકે એમ છે. વાત કરીશું મકર રાશિની. અહીંયા નવી કાર્ય યોજનાઓથી શુભ લાભ જણાશે. સંબંધોમાં સફળતા મળશે. કુટુંબમાં શાંતિનું વાતાવરણ ઊભું રહેશે. માન સન્માન પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું કુંભ રાશિની. બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. વાત કરીશું મીન રાશિની. નવા સંબંધો બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વેપાર વ્યવસાયમાં મધ્યમતા રહેશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિ ભવિષ્ય જણાવ્યું. વધુમાં વધુ આ જેડ એસ ટીવીની ચેનલ સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. મિત્રો, આજના દિવસે 1100 થી આજે અધિક માસની અંદર 1100નું ફળ અધિક ગણાય છે. આજના દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ વિષ્ણુ સ્વરૂપે, જે પણ તમે ઈષ્ટદેવ વિષ્ણુ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન હોય, શ્રીનાથજી ભગવાન હોય કે વિષ્ણુ ભગવાનની કોઈ પણ સંપ્રદાય સંબંધિત કોઈ પણ દેવ હોય, પણ વિશ્વના સંબંધિત દેવોની પૂજા અર્ચના આપણને આજના દિવસે શુભ ફળદાયી રહેશે. આજના દિવસે તુલસીજીની પૂજા આપણા જીવનમાં દરેક સંકલ્પોને પૂર્ણ કરશે. મિત્રો, આજના દિવસે કેવી રીતે કરશો ભગવાન ભગવતી તુલસીની પૂજા? તો આજના દિવસે તમારે માત્ર ને માત્ર સવારે ના સમયની અંદર તુલસીજી આગળ તાબાના કળશની અંદર પાણી લઈ કંકુના પાણી ચડાવવું. ઓમ વૃંદાય નમઃ બોલવું. ઓમ વિષ્ણવે નમઃ બોલવું. અને ત્યાર પછી તેની અંદર પાણી અર્પણ કરવું. અને ત્યાર પછી તેને કંકુથી ચાલો કરવો. યથાશક્તિ વસ્ત્ર અર્પણ કરી શકતો વસ્ત્ર અર્પણ કરવું. અને ત્યાં ઘીનો દીપક કરી અને તેમને પ્રાર્થના કરવી. આ જ વસ્તુ સંધ્યાકાળે પણ કરવી. અને આજના દિવસે શાલિગ્રામ ભગવાનની તેમજ વિષ્ણુ ભગવાનને એક તુલસીજી અર્પણ કરવા. અને આજના દિવસે શક્ય હોય તો એકાદશીનો ઉપવાસ કરવાથી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાથી આજના દિવસે અનેક સારા ફળો પ્રાપ્ત થશે. મિત્રો, આ જેડ એસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.